सूरत में अषाढ़ी बीजे भगवान जगन्नाथना यात्रा प्रारंभ थयो हतो। रथ में बिराजी भगवान नगर चर्चा दर्शन आपवा निकळ्या हता। रेलवे स्टेशन थी जांगीरपुरा सुधी भगवान दर्शन माटे मानव मेहरामण उमटी हतुं। समग्र विस्तार जय जगन्नाथना नादथी गूंजी उठ्यो हतो। पोलिस द्वारा यात्रा में सघन चेकिंग करवा साथे पोलिसनो चुस्त बंदोबस्त गोठवायो हतो। समग्र विस्तार पोलिस छावणी में फेरवायो हतो, ज्यारे शहरीजनोए भगवान दर्शन करी धन्यता अनुभवी हती। આજે ભગવાન જગન્નાથજીની યાત્રા સુરતના રેલવે સ્ટેશનથી નીકળી અને ઇસ્કોન મંદિર પ્રસ્થાન કરી રહેશે, ત્યારે છેલ્લા 37 વર્ષથી ભગવાન જગન્નાથજીની યાત્રા અહીંથી નીકળે છે। પહેલી યાત્રા એ ચારકુવાનો સાક્ષી છું। આપણે બધા જાણીએ છીએ ગુજરાતની ઉપર આવનારી આફતને द्वारकाधीशे कृष्ण भगवान जेने टाळी छे, गुजरात ने सुरक्षित बनाव्यु छे, सुरक्षा आपी छे। गुजराती जनता आजे सूरत नी अंदर सुरतना लोको रस्ता पर जनता रस्ता पर उतरी पड़े छे भगवान जगन्नाथजीना दर्शन करवा, भगवान जगन्नाथजीने कृष्ण ने राजी करवा माटे आजे कृष्णमय ठाकुर बनी गयो छे। અને એનો સાક્ષી બનું છું, ત્યારે હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવું છું। થેન્ક યુ ભૂમિ ઉપર મથુરા વૃંદાવન થી એમનો જે ઇતિહાસ છે એને ઉજાગર કરવા એક અનોખો પ્રસંગ, એટલે સાક્ષાત ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાનજી સહિત સુભદ્રા સહિત નગરની મુલાકાતે નીકળે છે, નગરજનોને મળવા આવે છે, નગરજનોને દર્શન આપે છે। આવો પ્રસંગ આજે ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે। જગન્નાથપુરી હોય, વૃંદાવન હોય, મથુરા હોય, અયોધ્યા હોય, આપણો દ્વારકા હોય, અનેક જગ્યા ઉપર ભગવાનની રથયાત્રા નીકળે છે। આજે આપણા સુરતમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા સુરતથી જાગીરપુરા ઇસ્કોન મંદિર સુધી આ ભવ્ય રથયાત્રા થઈ રહી છે, ત્યારે આપણા સુરત મહાનગરને તમામ લોકોને સમૃદ્ધ રાખે। અષાઢી બીજના દિવસે આજે જગન્નાથપુરીથી જગન્નાથની યાત્રા નીકળે છે, પરંતુ સુરતની અંદર પણ જાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા પણ જગન્નાથજીની યાત્રા કરવામાં આવે છે। આ રથયાત્રાની અંદર આપ જોઈ રહ્યા છો કે કેટલાક ભક્તજનો પણ આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે। અત્યારે હાલ આપ સુરત શહેરની અંદર જગન્નાથજીની યાત્રા સ્ટેશનથી શરૂ થઈ જાંગીરપુરા સુધી જશે, જ્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જગન્નાથજીની રથયાત્રાની તૈયારી થઈ રહી છે। રથયાત્રામાં લોકો આજે ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને આ રથયાત્રાની અંદર સામેલ થઈને તેઓ પોતાની ધન્યતા અનુભવશે। કેમેરામેન નિતેશ પંજાબી સાથે ધીરજ સુમરા, ઇન્ટીવી ન્યૂઝ સુરત।